ખાવાનું ખાવાનું ખોણે ચડવાનું મૂછે તાનું ગવરાવાનું ગાવાનું કતશુર વીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી મરદાનું કામ નથી આના મરદાનું કામ નથી આના મરદાનું કામ નથી દુષ્કાળ ડરાવે ફાળ પડાવે ને મેહન આવે મર જાવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ રિજાવે બિરદાવે દાતાર નિભાવે પણ દુખ પાવે ના મુખ જાવે દામ નથી વરવાનું રણ ચડવાનું ના મરદાન કામ નથી આના મરદાન કામ નથી આના મરદાનું કામ નથી વીતવા વરવાનું રણ ચડવાનું અને ના મરદાનું કામ નથી ધન વાપરવું એ હેલી વાત નથી પૈસા કમાવા એ બહુ સહેલા છે એને વાપરવા એમાંય કાંઈ બહુ મોટી વાત નથી પણ એને ક્યાંક હારે રસ્તે વાપરવા કે જે તમને જન્મ જન્માંતર સુધી અમર કરી દે એ બહુ અઘરું છે બાપલભાઈ દેથા લખે છે અમર થવાની ઔષધિ તમે શોધી જુઓ સંસાર બાપલ કે બીજી નહીં કાં કવિ ને કાં કીર્તાર કોઈ કવિની કલમની પાંખે ચડી જાઓ તો અમર થઈ જવાય અને કાં ઈશ્વરની કૃપા હોય તો અમર થઈ જવાય હાવ કર્યા વિના કાંઈ મળતું નથી અને એવા ન હોય ને તો નભે નહીં ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા એવા કોકો કાનાણા એમ હોનો ભાખે અમીરિયા પંચાળની ધરતી જ્યાં કુકડ કંધા મૃગ કુંદણા અને શત્રુને હૈયે સાલ તાતા ધોરિંગ નીપજે ભોય દેવકો પંચાળ એ પંચાળની ભૂમિ અને મૂળીનું પાટ મૂળીના પાટ ઉપર હાથમી પેઢીએ સાચોજી પરમાર એના રાજ તપે પણ એવો રાજા હતો કવિઓની પાંખે અમર થઈ ગયો સમય પ્રમાણે સમયના બદલાતા વહેણ પ્રમાણે લખાતા અલગ અલગ દુહાઓ અને કવિતાઓ એક સમય એવો હતો કે ત્યારે એવો દુઓ લખાણો ધ્રુવ ચળે મેરુ ડગે અને અંબર ધર એક થાય પણ પોન ફાટે પ્રતિહત જ્યો રાણો લટ જાય સમય બદલાણો ઇનો દુઓ બીજા એક સ્વરૂપમાં આવ્યો કે ધ્રુવ ચળે મેરુ ડગે અને મહદત મેલે માણ પણ જોગો કી જાતિ કરે એ તો ખત્રી વટ ખુમાણ સમય બદલાણો અને એની પરંપરામાં મૂળીના પરમારનો દુહો આવ્યો કે ધ્રુવ ચળે મેરું ડગે અને મુખ મરડે ગરનાર પણ મરડે કી મૂળી ધણી એ તો પગ પાછો પરમાર સાચોજી પરમાર હળવદ રાણા સાહેબ અને દ્રોળ મહારાજા એ ત્રણેય ગંગાજીની જાત્રાએ ગયેલા પતિત ભાવની છે ભાગીરથી હેકણ કટકો આડરો અને જો તટ ગંગાને જાય તો માનવીયા કુળ માય પછી કોઈ ભૂતનો હરજે ભાગીરથી એક ડૂબકી ભાવે કુભાવે જો ગંગાજીમાં મરાઈ ગઈ હોય ને તો 71 પેઢીમાં ભૂતનો હરજે એના પાણીમાં સ્નાન કરી લ્યો ડૂબકી મારી લ્યો એટલું નહીં તો
કે ઉપરથી ઓછાયો પડે અને પંખી પાવન થાય તો એની 71 પેઢી માય પછી કોઈ ભૂત નો હરજે ભાગીરથી. ભાગીરથી પતિત પાવની ગંગાની ઉપર પંખી જાતું હોય ને એનો પડછાયો કદાચ જો ગંગાજીમાં પડી જાય ને તો એની 71 પેઢીમાં પછી કોઈ ભૂત નો થાય, તમામનો મોક્ષ થઈ જાય. આવી ભાગીરથી ગંગાની જાત્રાએ ગયેલા અને ત્રણેય મહારાજાઓએ આપણા રિવાજો પ્રમાણે ત્રણેય એક એક નિયમ લીધું, એક એક વ્રત લીધું. એમાં હળવદ મહારાણાએ એક વ્રત લીધું, ધ્રોળ ઠાકોર સાહેબે એક વ્રત લીધું અને મૂળીના હાંચોજી પરમારે એવું વ્રત લીધું કે મારી પાસે આવી અને યાચક જે માગશે એ હું દઈશ. એ ત્રણેય પોતપોતાના નગરમાં આવી ગયા. સમય જતા 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 ઓલા બે મોટા રાજાઓ હતા, પણ સમય જતા એમના વ્રત એમના નિયમ એ તો કોઈ ને કોઈ કારણસર તૂટી ગયા. પણ મૂળીના ચાચાજી પરમારનું વ્રત છે એ હજી અભંગ છે. હળવદ રાણા સાહેબે પોતાના દસોંદીને બોલાવ્યો ને એને વાત કરી કે આ સાચાજીનું આ નિયમ છે ને એ કોઈ પણ ભોગે તોડાવો. કે પણ બાપુ એ કોઈ રીતે નિયમ તૂટે એમ નથી, સાચાજી પરમાર પાસે જઈ અને હું માથું માગું ને તો એ પરમારનો દીકરો માથું દઈ દે એમ છે. હવે એને મારું એવું ક્યુ કામ હોય કે જેનાથી એનું નિયમ ભાંગે? કે કવિરાજ એ આપની ચતુરાઈ ઉપર આધીન છે. કે વાત સાચી, પણ દરબાર એ થઈ નહીં શકે અને આપણા પ્રદેશોમાં આ થતું આવ્યું છે. ચારણ કવિરાજ એ ધારે એ કરાવી શકે. ગરવા ગિરનારની માથે જેથી સોલંકીઓની ફોજ પડેલી 12 વર્ષ સુધી સોલંકીઓની ફોજે ઉપર કોટને ઘેરો ઘાલેલો. લોકવાયકા એમ કહે છે કે 4 પેઢીના આંબાની કેરીયું સોલંકીઓના સરદારોએ અહીંયા ગિરનારમાં બેઠા બેઠા ખાધી હતી. સામાન્ય રીતે આંબો છે એ 3 વર્ષે ફળે. એ પહેલાં આંબો ફળ્યો અને એની કેરીયું ખાધીને એના ગોટલા વાયવા, એના જે બીજા આંબા થયા એ બીજી પેઢીની કેરીયું ખાધી, એ ગોટલા વાયવા એમ ત્રીજી પેઢીની કેરીયું ખાધી અને એ ગોટલા વાયવા ને એના જે આંબા ફળ્યા ને એની હોત કેરીયું સોલંકીઓના સરદારોએ ખાધી. 12 વર્ષ વયા ગયા પણ ઉપરકોટના કાંગરાની એક કાંકરીને હલાવી નથી શક્યા. એવામાં રાડિયાસની માથે 6 મહિનાનું કાળચક્ર. રાજજ્યોતિષીએ કીધેલું કે 6 મહિના સુધી જો રાડિયાસ બચી જાય તો કાળના બાપની ત્રેવડ નથી, પછી રાડિયાસને મારી શકે. સોમલદે પરમાર નામની રાડિયાસની 24મા રાણી, એમણે એક અંધારા ઓરડામાં રાડિયાસને રાખેલા. 6 મહિના સુધી કોઈ વ્યક્તિને મળવા દે નહીં. અભેદ કિલ્લા જેવો એ ઓરડો. દિવસમાં એક વખત સોમલદે પરમાર રાડિયાસ માટે થઈ અને જમવાનું લઈ અને આવે, આ સિવાય કોઈ વ્યક્તિને મળવા દે નહીં. પણ સોચ પ્રબીન કછું ન કરો, ખીરતાર વિધિ સબ ખેલ રચાયો. કિસ્મતની ગતિ ક્યાંક ન્યારી હોય છે. એમાં એણે જે લખી નાખ્યું ને, હર કહ્યા અન મેં લખ્યા તો છઠી રૈન કા અંક, એમાં જવ વધે ને તલ ઘટે તું તો રહેજે જીવ નિશંક, એની બીજ લખી હોય ને એમાં ત્રીજ થતી નથી. એ 6 મહિનાનું કાળચક્ર પૂરું થવાનો છેલ્લો દિવસ બાકી હતો અને સોલંકીઓના સરદારો અને રાના સરદારો બેયની વચ્ચે એવી એક મંત્રણા કરવામાં આવી કે બેયના કવિરાજોની વચ્ચે હોડ કરાવવી અને બેયના કવિરાજની હોડમાં જે કવિરાજ હારી જાય એ પોતાના રાજાનું મસ્તક લઈ આવે. કુદરતને કરવું બીજલ કાગ નામના કવિરાજ રાના કવિરાજ એ શરત હારી ગયા, હોડ હારી ગયા, પોતાના રાજાનું મસ્તક લેવા માટે થઈ અને આવ્યા. પણ ઉપરકોટમાં રાડિયા સુધી તો કોઈને જવા દેવાતા નથી, અભેદ કિલ્લો હતો. પણ કિલ્લાના જે ઓરડામાં રાડિયાસને રાખવામાં આવેલા એ ઓરડાની એક બારીની હેઠે બેહી અને બીજલ કાગ નામના એ કવિએ જંતર વગાડ્યું. પણ એવું જંતર વગાડ્યું વિંધેલા વિંધાય
અણવિંધ્યા વનમાં ફરે, તું તોળું જંતર વગાડ, મોળો જીવતા આયતમ ઠરે. આવું જંતર વગાડ્યું કલાનો રસિક રાડિયાસ હતો. જંતર ઉપર મોજ આવી ગઈ. એ બારી ઉગાડી એ છે જોઈ અને કવિરાજને કીધું, વાહ કવિરાજ, તમારા જંતર ઉપર મોજ આવી છે. પોતાનો સાફો હતો એને છોડી એનું એક છોગું હેઠે ટીંગાડી અને કવિરાજને ઉપર પોતાની પાસે પોતાના ઓરડામાં ખેંચી લીધા. અને ઓરડામાં કવિરાજ આવ્યા ને પછી રા ડિયાસે કીધું, કવિરાજ આજ તમારી ઉપર મોજ આવી છે અને આજ તમે જે માગો ને એ મારે તમને દેવું છે. કવિરાજ કે ના, આમાં તારી જેવું છતર છે, જોગમાયાની મહેરબાની છે, મારી પાસે બધું છે, મારે કાંઈ જોતું નથી. કે ના કવિરાજ, તમને મજા આવે એ માગો, તમે જે માગો ને એ મારે તમને દેવું છે. અને કવિરાજે એની સામે જે એની બિરદાવળી ગાઈ છે, કે આવેલ આંગણ નથી થી નાનણ મુલા નાદર કરે, આવેલ આંગણ નથી થી નાનણ મુલા નાદર કરે, જે જીવ પણ જાતો કરીને વચન ને વાલું કરે. મુખમાં સદાય હાથ જેને ના કદી ભણતો નથી, મુખમાં સદાય હાથ જેને ના કદી ભણતો નથી, જા જાય રંગ છે જુનાણા ના નવડ પડતન નરપતિ. બગીચો ફૂલ નો જ્યાં ભમર તો ગુંજા કરે, આ બગીચો ફૂલ નો જ્યાં ભમર તો ગુંજા કરે, કીર્તિ કવિ ની કલમ પાંખે દેશ વિદેશે ફરે. સમરાંગણે મેરું તડોવડ કળામાં કોમળ ગતિ, સમરાંગણે મેરું તડોવડ કળામાં કોમળ ગતિ, જા જાય રંગ છે જુનાણા ના નવડ ભડત નરપતિજી, નવડ ભડત નરપતિજી, નવડ ભડતન નરપતિ. બિરદાવળી સાંભળી અને રાડિયાસે કીધું, કવિરાજ મોજ આવી છે ને આજ જે માગો એ મારે તમને દેવું છે. કે દરબાર, એટલી જો મોજ આવી હોય ને તો બીજું તો બધું મારી પાસે છે, એક તારું માથું જોઈ છે. એ માથાની કવિરાજે વાત કરીને એટલે હાંડિયાના ત્રીજા પાહોળા જેવી જે તરવાર ટીંગાતી હતી, હારાથી વેનાણીની ઘડેલી હોય, એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીછીને પકડીને આમ કરીને આમ ભેગી કરો એટલે ભેગી થઈ જાય અને મૂકી દો એટલે ફરીને પાછી હાંડિયાના ત્રીજા પાહોળા જેવી થઈ જાય. બીજની રાતે ગાળાછંડી કરી મ્યાનમાંથી નોખી કરી અને રાખી હોય ને તો આબમાં રહેલા ચાંદાને એમ થાય કે ધરતી ઉપર બીજનો બીજો ચાંદો ઉગ્યો કે શું. ઊભી રાખેલી તરવાર ઉપર માખી બેહે અને માખીના બે ભાગ કરી નાખે, અંધારી રાતમાં વીંજો અને રાતના ભાંગીને બે કટકા કરી નાખે ને આવી તરવાર એ પોતાના હાથમાં લઈ, એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીછીને પકડી પોતાની ગરદનની વાહે એ તરવાર લઈ જઈ અને રા ડિયાસે કીધું, તો કવિરાજ આ તો કુદરતનો પાડ માનો કે એક જ દીધું છે, બાકી આવા હો દીધા હોત ને તો માથાના તમને ગાડા ભરી દેત અને પછી કોઈ હારોથી કુંભાર ચાકડા માથેથી માટલું ઉતારી લે ને એમ પોતાનું મસ્તક ઉતારી અને કવિરાજને હથો હથ દાનમાં દઈ દીધું હતું. આ ચારણ કવિઓની ત્રેવડ હતી. એટલે અહીંયા હળવદ ઠાકોર સાહેબે એ કવિરાજને કીધું, કવિરાજ તમે તો આ વ્યક્તિ છો છે જેની વાણી ઉપર રાજા મહારાજાઓ માથું ઉતારી દે, તમે આનું એક ટેક નો તોડાવી શકો? કે વાત સાચી, પણ આ કુકર્મ છે, પણ તું મારો અન્નદાતાર છો અને તું કહેશો ને તો હું એક પ્રયત્ન કરી લઉં. મૂળી સાચાજી પરમારની એ રાજસભામાં એ હળવદના દસોંધી ચારણ આવ્યા છે, એનો યોગ્ય આદર સત્કાર કર્યો, એને યોગ્ય આસન આપવામાં આવ્યું અને કીધું, કવિરાજ આશા કરો કે
કે ના, એમ જ તમારી કીર્તિ સાંભળી અને તમારા દર્શન કરવા આવ્યો છું કે ના કવિરાજ? હું રાજપૂતનો દીકરો છું અને આપ ચારણ છો, આપ જે આશા કરો એ મારે આપને આપવું છે. અને ચારણ કવિરાજે એને પહેલો દુઓ કીધો કે અશ આપે કે અધપતિ દે ગજ કે દાતાર, હાવજ દે મું હાવ ભલ, તું તો પાર કરા પરમાર. પણ તા તો આખી કચેરી ઊભી થઈ ગઈ. ઓહો, આ શું માંગે છે? કોઈ લાખ પસાવ માગે, કોઈ કરોડ પસાવ માગે, કોઈ ગામ માગે, કોઈ હીરા મોતી ઝરઝવેરાત માગે, બીજલ કાગ જેવો કવિ છે એ રાજાનું માથું માગે, પણ આ કવિરાજ એ જીવતો હાવજ માગે. આ હાવજ દેવો કેમ? કે કવિરાજ ભાનમાં તો છો ને. અને બીજો દુઓ આવે, જમીદાન કે દે જબર લીલવળું લીલાર, હાવજ દે મું હાવ ભલ, તું પાર કરા પરમાર. દેવો હોય તો એક હાવજ દે, જમીના દેનારા તો ઘણાય મળી જાય, હીરા મોતી ઝરઝવેરાતના દેનારા તો ઘણાય મળશે, પણ તું તો માંડવરાયજીનો ઉપાસક છો, હોઢો પરમાર છો, અને તારી પાસે તો જે મગાતું હોય એ મગાય. બે વાર ને ત્રીજી વાર કીધું કે ક્રોડ પસા દે કવિંદને અને લાખ પસા લખવાર, પણ હાવજ દે મું હાવ ભલ, તું પાર કરા પરમાર. ક્રોડ પસાવ તે કર્યા હશે કોઈ કવિરાજોને, લાખ પસાવે કર્યા હશે, પણ મારે તો જીવતો હાવજ જોઈએ છે. કે કાંઈ વાંધો નહીં કવિરાજ, માંડવરાયજી દાદા ઈએ દઈ દે. ન્યાથી સભા બરખાસ્ત કરી અને માંડવના ડુંગરમાં માંડવરાયજીની સામે જઈ અને સાચોજી પરમાર ઊભો રહી ગયો. નમો આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મના બંધનો નાક તોડી, રવિ ભાવથી તુજને શીશ નામું, કૃપા દ્રષ્ટિથી જો હું જ રંક સામું, કરું વિનતી આજ હું શુદ્ધ થાવા અને ઉઠ્યું મનડું આજ તારા ગુણ ગાવા. હે માંડવરાયજી મહારાજ, હે જગતના પ્રત્યક્ષ દેવ, અમે તો તારા બાના ઉપર જીવીએ છીએ, અને કાલ હવારે આ કવિરાજને જો જીવતો હાવજ નહીં મળે ને તો મારી તો ઠીક, મારા બાપ આ જગતના ચોકમાં તારી જાહે. દુનિયા પૂછશે કે સાચોજી પરમાર કોણ, એટલે આખી દુનિયા એમ કહે કે માંડવરાયજીનો ઉપાસક સાચોજી મૂળી, એ હાવજ ન દઈ હિકો, મારા કરતાં મારા બાપ તારી ઓછી થાહે, એટલે હવે રાખતોય તું અને કાઢતોય તું. અહીંયાથી નીકળી ગયો. પણ આ 100% સાચી વાત છે કે હૈયાના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. નદે સાધ ક્યું નાથજી, સાધ લિયા જો સંત, આપે નામ ઉલાવતા પછી ધેનો કાન ધરંત. હો ગાયું હાલી જતી હોય ને એમ કહો કે ગંગા, અને જે ગંગા નામની ગાય હોય એ જ જો હામું જોતી હોય તો ઈશ્વરના નામનો પોકાર કરો તો એ શું કામ હામે ન જોવે, પણ એને હૈયાના ભાવથી પોકાર કરવો પડે. સાચાજીએ કદાચ હૈયાના ભાવથી પોકાર કર્યો હોય છે. અને એ માંડવની ગુફા થણથણી ઉઠી અને અંદરથી એક આકાશવાણી થઈ કે આ તો માંડવની ધાર છે, માંડવનું ક્ષેત્ર છે, અહીંયા તો પાર વિનાના હાવજ ફરતા હશે. સાચાજી કાલ હવારમાં આ માંડવની ધારમાં, માંડવની ગુફામાં આંટો મારજે અને જે હાવજ તારી સામે જોઈ અને મોઢું નમાવી દે ને એનો કાન પકડી લેજે. એ બીજે દી હવારમાં કવિરાજને અને દરબારીઓને બધાને ભેળા કર્યા અને બધાને ભેળા કરી અને સાચાજીએ કીધું, કવિરાજ હાલો માંડવરાયજી તમને હથો હથ હાવજનું દાન આપે છે. એ તમામને લઈ અને માંડવની ધારમાં પૂગ્યા. સાચાજી પરમારના જે કવિરાજો હતા એ કવિરાજો પોતાના રાજાની ક્ષેમ કુશળ માટે થઈ અને મીંડા એની બિરદાવળી બોલવા કે પાંચાળી ચીરપુરિયા વિઠ્ઠલ તે વણપાર, પણ શરમ રાખ ચાંચા તણી જગદીષણ ગજતાર. તે જેથી જરૂર પડી અને પાંચાળીએ અવાજ કર્યો તો ને, તેથી કાન પે કકાર નીચ ગૌન પે નકાર અને યકાર ન ઉચાર્યો ત્યાં તો વસ્ત્ર બની ભેટ્યો થો. પાંચાળીએ ખાલી હે કનૈયા રખી લે હું અબ લાજ મોરી, આટલા શબ્દોનો પોકાર કર્યો ને કહો બોલાણો ને, તે તો દ્વારકામાં હોનાની ખાટે તું હિંડોળા લેતો હતો.
ન બોલાણોને તઈ આભા મંડળમાં ગમન કરતો હતો અને યા બોલાણોને થતો હસ્તિનાપુર એટલે આજનું દિલ્હી ત્યાં તું ભૂગી ગયો તો અને મીંડો તો વસ્ત્ર પૂરવા જો પાંચાળી માટે થઈ અને આવ્યો હો. એક મૂંગું જનાવર હાથી એને જેથી જૂડ મીંડું ખેંચવા પાણીમાં અને એ હાથીએ પોકાર કર્યો અને હે હરિ એ હરિ બોલાણો તાં તો તું આવી અને ભૂગી ગયો તો આગે ગોલી લગત હે અને પીછે હોત અવાજ હા સુણ્યો તો લક્ષ્મીએ અને થી સુણ્યો ગજરાજ. કોને વિપત્તિ પડી છે? હાથીને વિપત્તિ પડી છે એટલું બોલવા ગયો તો પણ મારા બાપ તારી પાસે એટલો સમય નહોતો. હા બોલાણો ને તઈ તો તું વૈકુંઠમાં હતો અને થી બોલાણો તાં તો અહીંયા આવી અને તે ગજરાજને ઉગારી લીધો તો મારા બાપ તું આ સાચાજી પરમારની આભરૂ નહીં રાખ અને સાચાજી પરમારની આબરૂની રક્ષા માટે થઈ એના ક્ષેમ કુશળ માટે થઈ અને એના એ બધાય કવિરાજો એની બિરદાવળી બોલતા હતા. માંડવની ધારમાં પૂગ્યા અને માંડવની ધારમાં પૂગ્યા અને જ્યાં નજર પડીને ત્યાં સામેથી એક હાવજ હાયલો આવતો હતો. અગ્નિકુંડ જેવી આંખું, મચ્છુની ખુઈ જેવું માથું, ગરેડી જેવી ડાઠું, જમૈયા જેવા દાંત, કોળીમાં આવી જાય એવી કળ, કાશીના અખાડે થતા અઘોરી સંપ્રદાયના સાધુની જેવી ભૂંહરી કેસ લટાયું હોય ને એવી ભૂંહરી કેસ લટાયું, પોણા 11 હાથ લાંબો, પોણા 2 વાંફનું પૂંછડું, થાળી થાળી જેવડા પંજા અને પોતાના ગળાના ખુરકાટમાં એક આયરે વી બેહુના દૂધની છાશ વલોવાતી હોય અથવા તો અષાઢનો ઊંડો મેં ગડુડતો હોય ને એવી ગર્જના કરતો કરતો સામેથી હાવજ હાયલો આવે અને હાવજને જોયો ને સાચાજીની નજર મળી એટલે હાવજ નીચું માથું કરી ગયો. સાચાજીએ આવી એને પોતાના હાથથી એના કાન પકડી અને કવિરાજને કીધું, કવિરાજ આલ્યો આ તમારું હાવજનું દાન માંડવરાયજી તમને આપે છે. આવેલ ચારણ આંગણે એને જીવતો હાવજ જોઈ એને દીધેલ પરમારે દાનમાં એ તો કાઠિયાવાડી કોઈ પણ કવિરાજ માગતી વખતે ભૂલી ગયા હતા કે લેવું બહુ અઘરું પડશે, જીવતા હાવજની સામે જાવું કેમ. અને કવિરાજે દોટ કાઢી, વાહે સાચોજી પરમાર, કવિરાજ આ તમારું દાન લેતા જાઓ, કવિરાજ તમારું દાન લેતા જાઓ. અને એ 3-4 વખત એનો એ હાથ થયો ને ત્યાં તો કવિરાજના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે હે પારકરા પરમાર, હે સોઢા, હવે તારું દાન મને ભૂગી ગયું છે. કેમ? સાચે સિંહ સમર્પ્યો અને કેહર જાલીન કાન, એને હવે રમતો મેલ રાન, મને પોંગ્યો પરમાર આ ધણી, તારું દાન મને પૂગી ગયો છે, હવે એને મૂકી દે. અને સાચાજી પોતાની આબરૂ માંડવરાયજીએ રાખીને એટલે માંડવરાયજીનો પાડ માનતા એ હાવજનો કાન મૂકી અને ફરી પાછો એને માંડવની ધરતીમાં છૂટો મૂકી દીધો. કહેવાનો મારો અર્થ, એ પ્રદેશના હું અને તમે માણસો છીએ, આ ધરતીની વાતું કાંઈક ન્યારી છે, આ ધરતીના માણસો કાંઈક ન્યારા છે. આ ધરતી છે ને એ સંત દાતાર અને સુરવીરોની ભૂમિ છે. આવી સંત દાતાર અને સુરવીરોની જનેતા એવી આ ધરતીને વંદન. જય માતાજી. હરિ ઓમ તત્સત.